हजी तो उनाळो शुरू पण नथी थयो अने वॉटर क्राइसिस पाणीनी अछत पाणीनी तंगी पाणीनी समस्या जे छे ए जोवा मळी गई छे। बेंगलोर जे छे त्यां फरीथी जळ संकट जोवा मळी रह्युं छे। भारतनी सिलिकॉन वेली कहेवाय छे। टेक्नोलॉजीनी बहु मोटी मोटी कंपनीओ स्टार्टअपनी अंदर बेंगलोरनुं नाम बहु आगळ पड्युं छे। परंतु અત્યારે હાલત એવી આવી ગઈ છે કે ઉનાળો હજી શરૂ નથી થયો એ પહેલાં તે બેંગ્લોરની અંદર કર્ણાટકની અંદર સીએમ આવાસ નેતાઓના ઘરમાં પાણીની અછત થઈ ગઈ। તમે વિચાર કરો કે મોટા મોટા જે રાજનીતિક પદો જે છે સીએમના ઘરે અને નેતાઓ એના ઘરે જો પાણીની અછત તો થઈ ગઈ હોય તો સામાન્ય લોકો જે છે અહીંયા તો શું થઈ ગયું છે। અને એના કારણે તે પાણીના બગડ પાણીનો જે કોઈ પણ બગાડ કરશે એની માટે રૂપિયા 5000નો દંડ જે છે એ નક્કી કરેલો છે। તમે એક વસ્તુ નોટ કરશો કે પાણી એવું કહેવામાં આવે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જે છે એ પાણીના કારણે થશે। આ વાત અમુક હદે જે છે એ સાચી પણ લાગે છે, કારણ કે જે રીતે પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન શહેર જે છે એ વિશ્વનું પ્રથમ પાણી રહિત શહેર બની ગયું, વોટરલેસ સિટી બની ગયું, અને પાણીની જે છે વારંવાર આવી બધી બાબતો જે છે એ આવતી હોય છે। સાઉથ ઇન્ડિયાની અંદર ખાસ કરીને બેંગ્લોરની અંદર જે છે એ પાણીની સમસ્યા વારંવાર જોવા મળતી હોય છે, આની પહેલાં ગયા વર્ષે પણ જોવા મળી હતી। હૈદરાબાદની વાત કરીએ તો ગયા વર્ષે જે છે હૈદરાબાદે પોતાની આઈટી રિલેટેડ જેટલી પણ કંપની હતી એ બધાને એવો આદેશ આપી દીધેલો હતો કે તમે વર્ક ફ્રોમ હોમ ઘરે રહીને જ કામ કરો, કેમ, કારણ કે અમારી પાસે તમને પાણી પીવડાવવા માટેની રિસોર્સિસ સંસાધનો જે છે એ છે નહીં। અત્યારે બેંગ્લોરની અંદર એવું નક્કી કર્યું કે હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓને જે પાણી આપવામાં આવે છે એમાં પણ 20% કાપ જે છે એ છોડવામાં આવે છે। અહીંયા બીજી એક વસ્તુ પણ તમને જાણી અને નવાઈ લાગશે કે આવી મોટા મોટા શહેરો મેગા સિટી કે જ્યાં પાણીની સમસ્યા જળ સંકટ વોટર ક્રાઇસિસ જોવા મળે છે તો અહીંયા એક અલગ પ્રકારના માફિયા એક અલગ પ્રકારના ગુંડા જોવા મળે છે। આ કયા માફિયા છે તો આ લોકો છે ટેન્કર માફિયા। ટેન્કર લઈ અને બહુ મોટી મસ મોટી કિંમત લઈ અને ટેન્કર દ્વારા પાણી પહોંચાડતા હોય છે। પરંતુ આની અંદર પણ ટેન્કરોની અંદર પણ અત્યારે જે છે એ અછત સર્જાઈ ગઈ છે। દિલ્હીની અંદર અને બેંગ્લોરની અંદર ખાસ આવું જોવા મળતું હોય છે કે મોટાભાગના ટેન્કર 2 નંબરના ચાલતા હોય છે, પોતાની રીતે ગમે ત્યાંથી ટેન્કર માફિયા બની અને પાણી ઉઘરાવી લેતા પાણી લઈ લેતા હોય છે અને મોટી કિંમતે આ પાણી જે છે એ વસૂલ કરતા હોય છે। બેંગ્લોરે કર્ણાટકે આની ઉપર પણ એક સારું કામ કરેલું છે। સીએમએ એવો આદેશ કરેલો છે કે જેટલા પણ ગેરકાયદેસર ટેન્કર જે છે એ બધાએ ફરજિયાતપણે જે છે એ નોંધણી રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે, તો આના કારણે જે છે પાણી ઉપર વ્યવસ્થિત નજર રાખી શકે છે। પાણી ઉપર નજર રાખવા માટે જે છે એ વોર રૂમની રચના કરી નાખેલી છે કર્ણાટકે બેંગ્લોરે। વોર રૂમ યુદ્ધ માટેનો રૂમ આપણે જેને કહીએ, એટલે કે પાણીનું યુદ્ધ જ કહી દીધું, અને દરેક ધારાસભ્ય જે છે એને 10 કરોડનું ભંડોળ જે છે એ પણ આપવામાં આવેલું છે। પ્રશ્ન થાય કે સિલિકોન વેલી બેંગ્લોરની અંદર આવી કેમ સમસ્યા છે, તો આનું મેઇન કારણ યાની જિયોગ્રાફી છે અને બીજું મેઇન કારણ છે યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર। યાં એક વ્હાઇટ કોન્ક્રીટ અથવા તો કોન્ક્રીટ જેટલા વધુ ડામર રોડ બનાવવામાં આવશે એટલો જે છે એ ઓછો વરસાદ પડશે, કેમ, કારણ કે ડામર રોડ હશે તો વરસાદનું પાણી સંગ્રહ થશે નહીં એ બધી વસ્તુ। બીજું દુષ્કાળ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જે છે એ વધુ અને વધુ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે, વૃક્ષો કાપી નાખવામાં આવે તો એના કારણે પણ પાણી જે છે એટલું બધું મળતું નથી। આ ઉપરાંત મેં અહીંયા કેમ પાણી ઓછું છે એનો જિયોગ્રાફી ઉપર એક અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે। બીજું આપણે ખાસમાં ખાસ વાત કરીએ કે સમગ્ર ભારતની અંદર પાણીની સમસ્યા તો રહેલી જ છે, કેમ, કારણ કે ભારતની અંદર વિશ્વનું 4% પાણી રહેલું છે, વિશ્વનું 4% પાણી ભારતમાં, જ્યારે ભારતની અંદર વિશ્વની 18% વસ્તી રહેલી છે, તો 4% પાણી વિશ્વની 18% વસ્તીને કઈ રીતે મેનેજ કરી શકે। બીજી ખાસમાં ખાસ વાત કરીએ તો ભારતની અંદર પાણીની સમસ્યા નથી એટલી બધી, પરંતુ પાણીના મેનેજમેન્ટની સમસ્યા છે, મતલબ કે ભારતની અંદર જે છે એ દર વર્ષે 4000 બિલિયન ક્યુબિક મીટર જેટલો વરસાદ જે છે એ પડે છે, વરસાદનું પાણી 4000 બિલિયન ક્યુબિક મીટર જેટલું પડે છે। પરંતુ પહેલાં વાત કરીએ આમાંથી અડધું કરી નાખો, 2000 બિલિયન ક્યુબિક મીટર એટલું તો સમુદ્રમાં જ વહી જાય છે, તો આનો મતલબ શું કે આપણે વ્યવસ્થિત સરખું મેનેજ કરી શકતા નથી। એટલે કે મેઇન વસ્તુ શું છે, મેનેજમેન્ટ ઓફ વોટર, પાણીની જે છે સમસ્યા એને વ્યવસ્થિત ઠેકાને લગાવવાનું છે, એનું મેનેજ કરવાનું છે, અને એટલે જ તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર કન્ઝર્વેશન, ઇન્ટિગ્રેટેડ વોટર શેડ મેનેજમેન્ટ, વન વોટર એપ્રોચ, આવા બધા અલગ અલગ કોન્સેપ્ટ જે છે એ લાવવામાં આવે છે ગુજરાતની અંદર। અને આના સંદર્ભમાં તો સુજલામ સુફલામ યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત અલગ અલગ ચેકડેમને એ બધું બનાવવામાં આવે છે, ખેત તલાવડી બનાવવામાં આવે છે, ખેત તલાવડીના તળ જે છે એ ઊંડા કરવામાં આવે છે, વધુ અને વધુ પાણી ભૂગર્ભ જળ ગ્રાઉન્ડ વોટરની અંદર સંગ્રહ થાય એવી કોશિશ જે છે એ કરવામાં આવે છે। અહીં આપણે બીજી વાત કરીએ, નીતિ આયોગ દ્વારા તે આના રિલેટેડ એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, એમાં ગુજરાતનું સ્થાન જે છે એ પ્રથમ નંબર આવે છે, એ આ સુજલામ સુફલામ યોજનાના કારણે તે, અને આ ઉપરાંત બીજી વોટર રિલેટેડ આપણે યોજના બનાવેલી છે। એટલે ઇન શોર્ટ આપણે વાત કરીએ તો વોટર થીમ જે છે એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે પ્રિલિમ્સમાં, મેઇન્સમાં, એસીએફનું પેપર જોઈ લેજો, વોટર ઉપર કેટલા બધા મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલા હતા।
વોટર ઉપર ઓલરેડી જીપીએસસીએ એક 50 માર્કનો નિબંધ પણ પૂછેલો છે. પ્રિલિમ્સમાં પણ આવા પ્રશ્ન જે છે પૂછાતા હોય છે. તો આ બધાની અંદર તમે આ પ્રકારના જે રિયલ લાઈફ એક્ઝામ્પલ, આ સિલિકોન વેલી આ જે બેંગ્લોરનું ઉદાહરણ જે છે એ તમે ટાંકી શકો છો. બીજા અલગ અલગ જે ન્યૂઝમાં ઉદાહરણ આવતા હોય એ બધા લખી શકો છો. અને બીજી ખાસ વસ્તુ કે આનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ પણ તમને થોડો ઘણો આઈડિયા આવે. આ બધી અલગ અલગ માહિતી જે છે એ તમે એક જગ્યાએ સંગ્રહ કરી શકો છો.